नमस्कार, हूँ केएमडा बी डिजायर एजुकेशन में हूँ आप सौने आवकारु छू। आज आप फरीथी धोरण 10 सामाजिक विज्ञान अंदर पाठ नंबर 10 के जे भारत में कृषि विषय की समझूती शुरू करी है। आगळना वीडियो नी अंदर जोयू के भारत नी अंदर जे तेलीबियाना पाको होता एनी अंदर मगफळी, तल, नाळियेर, सरसों आवा घणा तेलीबियानी वात पूरी करी। હવે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે છે ભારતના પીણા। તો ભારતની અંદર જે પીવામાં આવતા જુદા જુદા પીણાઓ છે એની વિશેની આપણે ત્રણ બાબતોની ચર્ચા કરવાની છે, જેમાં ચા, કોફી અને કોકોની સમજૂતી કેળવીશું। તો શરૂઆત કરીએ સૌ પહેલાં પીણાની અંદર। પહેલું, ચા। ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે, એટલે કે આ બંને કટિબંધની અંદર આ પાક થતો જોવા મળે છે। તેના છોડના પાંદડા અને કુંબળી કૂંપળોને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કે જેની અંદર તમે પાછળની અંદર જોઈ શકશો હમણાં કે ચા કેવી રીતે, એનો છોડ કેવી રીતે હોય છે, એની પત્તીઓ કેવી રીતે તોડવામાં આવે છે, એમાંથી જે ખાંડીને અથવા તો એનો ભૂકો કરીને કેવી રીતે પીણાનો ઉપયોગ થાય છે, હવે પછીના આપણે પાછળની બાજુ જોવાના છીએ। તો ચાની અંદર વાત કરીએ તો ચીન પછી ભારતનો સૌથી વધુ ઉત્પાદન કરે છે, જેમાં શ્રીલંકા, ચીન અને ભારત આ ત્રણ દેશો એ ચાની નિકાસ કરતા દેશો છે। એ ચીન આપણા કરતાં વધારે ચાની નિકાસ કરે છે, ત્યાર પછી ભારતનો ક્રમ આવે છે જે ચાની આપણે નિકાસ કરીએ છીએ। ચાના પાકની અનુકૂળતાની વાત કરીએ તો સહેલાઈથી પાણી વહી જાય એવા ઢોળાવવાળી જમીનની અંદર, કે જેની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે હોય એવી જમીનમાં, જેનું તાપમાન 20-30 સેલ્સિયસ જેટલું હોય અને 200 સેમી સુધીનો વરસાદ અને વર્ષભર ઝાપતા રૂપે જે વરસાદ વરસતો હોય એવું વાતાવરણ ચા માટે અનુકૂળ છે। આગળ તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે સૌ પ્રથમ એક છોડ છે, બીજા ચિત્રની અંદર છોડમાંથી એની કુંબળી કૂંપળો કાપી લેવામાં અથવા તો ચૂંટી લેવામાં આવે છે, અને ત્યારબાદ ત્રીજા ચિત્રની અંદર જો તો કૂંપળોના ભૂકામાંથી એને ચા બનાવવામાં આવેલી જોવા મળે છે। તો જોઈએ કે ભારતની અંદર જે ચા છે તે અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોની અંદર થાય છે, અને અસમ અને પશ્ચિમ બંગાળમાં દેશની 75% જેટલી ચાનું ઉત્પાદન આ બે રાજ્યો જ કરે છે, અને ચાના જે છોડ છે એના પરથી જે કુમળી કુમળી પત્તીઓ છે એને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે, ચૂંટવામાં એટલે કે એને તોડવામાં આવે છે અને એનો ભૂકો કરી અને ચા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તો ભારતની અંદર એમ જ વિશ્વની અંદર સૌથી વધારે જો પીણું પીવાતું હોય તો તે ચા છે, અને ચીન પછી નિકાસ કરવામાં ભારતનો ક્રમ બીજો આવે છે। ભારતમાં તો ઠીક, પણ આખા વિશ્વની અંદર પણ ચાનું ચાનું જે પીણું છે એ ખૂબ જ પીવાતું જોવા મળે છે। હવે આપણે ચા પછી આગળની વાત કરીશું। તમે જોઈ શકો છો 3-4 ચિત્રો આપ્યા છે જેની અંદર બગીચાની અંદર વાવેતર થયું છે, ત્યારબાદ એનો છોડ થયો છે, ત્યારબાદ એને ચૂંટવામાં આવે છે, અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે એની કપની અંદર કોફી, હા કોફીનું વાવેતર કરીને જે ઉત્પાદન મેળવવામાં આવે એનું ચિત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે। તો શરૂઆત કરીએ કોફી। વિશ્વની અંદર ચા પછી મહત્ત્વનું જો પીણું પીવાતું હોય તો તે કોફી છે। તો કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યના સીધા કિરણો ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે, એટલે કે બહુ વધારે પડતો સૂર્યપ્રકાશ ન આવે એ રીતે બગીચા ટાઈપ બનાવીને મોટા વૃક્ષની છાયામાં એને ઉછેરવામાં આવે છે। કોફીના પાકને 150-200 સેમી જેટલો વરસાદ, 15-28 સેલ્સિયસ જેટલું તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી કોફીની જમીન એને વધુ અનુકૂળ આવે છે, એટલે કે એની જે અનુકૂળતા છે એને વરસાદ પણ વ્યાપક જોઈએ છે, પણ એનું તાપમાન બહુ વધારે હોતું નથી અને પર્વતીય અથવા ઢોળાવવાળી જમીન એને વધારે અનુકૂળ આવે છે। ભારતની વાત કરવી હોય તો ભારતની અંદર કર્ણાટક, કેરળ અને તમિલનાડુની અંદર કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે, એમાંથી કર્ણાટકનો જે કુર્ગ પ્રદેશ છે તે કોફીના ઉત્પાદન માટે ખૂબ જાણીતો છે। તમને વિકલ્પની અંદર પૂછી શકાય કર્ણાટકનો કયો પ્રદેશ અથવા કયો પ્રદેશ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે, તો તે કુર્ગ પ્રદેશ છે। આ ઉપરાંત કોફીના ફળને એકઠા કરી, એનો ફળ હોય ને એકઠા કરી એનો બીજ કાઢવામાં આવે છે, એની પર પ્રક્રિયા કરીને એને દળવામાં આવે અને ત્યારબાદ તેનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તો આ રીતે કોફીના પાક ઉત્પાદન કઈ રીતે મેળવવામાં એની વાત કરે, વિદ્યાર્થીઓ ટૂંકા પ્રશ્નની અંદર તમને પૂછી શકાય કોફીના પાકની અનુકૂળતા જણાવો। તો કોફીના પાકને પહેલાં તો 150-200 સેમી જેટલો વરસાદ, 15-28 સેલ્સિયસ જેટલું તાપમાન, પર્વતીય અને ઢોળાવવાળી જે જમીન છે એ કોફીના પાક માટે અનુકૂળ છે, અને
કર્ણાટકનો જે કુર્ગ પ્રદેશ છે એ કોફીના ઉત્પાદન માટે ખૂબ જાણીતો છે। તો બે પીણાની વાત પૂરી કરી, હવે છેલ્લું પીણું તમે જોઈ શકો છો કે જેની અંદર તમને ચોકલેટ પહેલાં દેખાશે। હા, ચોકલેટ શેમાંથી બને છે તો કે કોકો। તો એ કોકોની વાત હવે આપણે કરી રહ્યા છીએ। તો જોઈએ કે કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે, અને કોકો એ પેય પદાર્થ એટલે કે તે લિક્વિડ પદાર્થ છે, અને એમાંથી આ બધી તમામ બાબતો તૈયાર કરવામાં આવતી હોય છે। તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે। તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર છે, એટલે કે ગરમ અને ભેજવાળી જ્યાં આબોહવા હોય અને વરસાદ વધારે પડતો હોય એવા વિસ્તારની અંદર આ કોકોનું ઉત્પાદન અને વાવેતર કરવામાં આવે છે। જો આફ્રિકન જે દેશો છે એ સૌથી વધારે એના ઉત્પાદક કરતા દેશો છે, એટલે કે આફ્રિકાના જે ઘણા દેશો છે ત્યાં કોકોનું ઉત્પાદન કરી અને વાવેતર કરી અને ઉત્પાદન મેળવવામાં આવતું જોવા મળે છે। તો કોકોનું ઉત્પાદન ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વાવેતર કરીને એનું ઉત્પાદન વધારી રહેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે નીચેના ચિત્રની અંદર કોકોમાંથી ચોકલેટ બનાવી અને ત્યાં બતાવવામાં આવ્યું છે। આ બાજુ કોકોનું જે ઝાડ છે એનું ફળ કેવી રીતે આવે છે એ પણ તમે જોઈ શકો છો। તો એ ભારતના જે મહત્ત્વના ત્રણ પીણા હતા, ચા, કોફી અને કોકો, એની માહિતી અહીં પૂરી કરવામાં આવી છે।